ભાવનગરમાં ગુજરાતના મુઠ્ઠી ઉચેરા લોકસેવક અને શિશુ વિહાર સંસ્થાના સ્થાપક શ્રી માનભાઈ ભટ્ટની સ્મૃતિમાં સતત 32મો નાગરિક સન્માન સમારોહ તારીખ 4 ડિસેમ્બર રવિવારે શિશુ વિહાર પ્રાંગણમાં યોજાયો હતો. ભાવનગરમાં ગુજરાતના મુઠ્ઠી ઉચેરા લોકસેવક અને શિશુ વિહાર સંસ્થાના સ્થાપક શ્રી માનભાઈ ભટ્ટની સ્મૃતિમાં સતત 32મો નાગરિક સન્માન સમારોહ તારીખ 4 ડિસેમ્બર રવિવારે શિશુ વિહાર પ્રાંગણમાં યોજાયો હતો. પૂજ્ય મોરારીબાપુની અધ્યક્ષતામાં નાગરિક સન્માન સમારોહમાં અમદાવાદના પોલિયો ફાઉન્ડેશનના સ્થાપક અને સર્જન ડોક્ટર ભરતભાઈ ભગત તેમજ દેશના છેવાડેના આદિવાસી ગરીબ ભાઈ બહેનોની સેવાર્થે અમેરિકાથી પરત આવી દાહોદના અંતરિયાળ વિસ્તાર બાળ રોગ માટે હોસ્પિટલ ચલાવતા ડોક્ટર શ્રેયાબેન શાહ તથા ગુજરાત રાજ્ય શિક્ષણ અને તાલીમ ભવનના પૂર્વ નિયામક ડોક્ટર નલિનભાઈ પંડિત તથા પેરેન્ટિંગ ફોર પીસની રાજ્યવ્યાપી મૂવમેન્ટના કન્વીનર પ્રાધ્યાપક ડોક્ટર છાયાબેન પારેખનું બાળ વિકાસ માટેની ખેવનાઓનું આદરણીય મોરારીબાપુની પ્રેરક ઉપસ્થિતિમાં અભિવાદન કરવામાં આવ્યું હતું. પ્રતિકાર ભર્યા પુરુષાર્થ કરતા રહી પ્રભુ પ્રીત્યર્થે માનવ સેવામાં વ્યસ્ત ગુજરાતના પ્રતિભા સંપન્ન નાગરિકોના સન્માનનો વર્ષ 1991થી પ્રારંભાયેલ સદવિચારને ભાવનગરની સંસ્કારભૂમિથી આગળ વધારતા ચિત્રકૂટ ધામ તેમજ શિશુ વિહાર દ્વારા પ્રત્યેકને ₹50,000 સ્મૃતિચિહ્નથી વંદના કરવામાં આવી હતી. પૂજ્ય મોરારીબાપુના સાનિધ્યમાં યોજાતા સમારોહ પ્રસંગે શિશુ વિહાર સંસ્થા દ્વારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની પ્રાથમિક શાળાઓમાં વર્ષ 2009થી ચાલતી બાળ પુસ્તકાલય પ્રવૃત્તિ અંતર્ગત તમામ શાળાઓમાં 100 પુસ્તકોનો સંપુટ અને જરૂરિયાતમંદ 1,700 વિદ્યાર્થીઓને સ્કૂલ કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બાળકો અને વયસ્કોની દ્રષ્ટિ ચકાસણી કાર્યમાં અનન્ય સેવા આપનાર શ્રી સુધાબેન કનુભાઈ શાહ ચેરિટેબલ ટ્રસ્ટ અને માતૃભાષા સંવર્ધન માટે કાર્યરત સ્વશ્રી અનિલભાઈ શ્રીધરાણી પરિવારે સંસ્થાને ચેક અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. ભાવનગરથી રક્તદાન ચક્ષુદાન જેવી પુણ્ય પ્રવૃત્તિ દેશભરમાં વિસ્તારનાર પૂજ્ય માનભાઈ ભટ્ટની સ્મૃતિમાં 100થી વધુ શ્રેષ્ઠ નાગરિકોનું અભિવાદન થયું છે ત્યારે આ પ્રસંગે ગુજરાતના વિવિધ સામયિકોમાં પ્રકાશિત શિશુ વિહારની પ્રવૃત્તિઓના લેખોનું સંકલન પુસ્તક શિશુ વિહારનું નવચેતનનું વિમોચન પૂજ્ય મોરારી બાપુના વરદ હસ્તે થયું હતું. ભાવનગરની સેવા અને શિક્ષણની ઓળખરૂપ શિશુ વિહાર પ્રાંગણમાં યોજાયેલ સન્માન સમારોહનું સંકલન શ્રી સાગરભાઈ દવે તથા સંસ્થાના કાર્યકરોએ કર્યું હતું.